गुजरात बसालामां थई रहेली भेळसेळ नहीं। मसालामां भेळसेळ करવામાં આવી રહી છે। આ ખૂબ જ મોટો ખુલાસો આજે થયો અને આરોગ્ય સાથે જે રીતે ચેડા થઈ રહ્યા છે તેને લઈને આજે સવારથી જ વીટીવી તરફથી અમે અહેવાલ પ્રસારિત કરી રહ્યા છે। મરચું ખરીદતા પહેલા હવે લોકોએ ચેતવું પડશે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। મહેસાણાથી મોટી માત્રામાં નકલી મરચું ઝડપાયું, બીજાપુરમાંથી નકલી મરચું મળી આવ્યું। ઉમિયા ગોડાઉનના પ્લોટ નંબર 43માં आ नकली मरचानो कारोबार चालतो हतो। लोकोना स्वास्थ्य साथे खुलेआम चेड़ा करवामां आवी रह्या छे, तो मसाला खाता पहला अवे लोकोए चेतवू पड़शे तेवी परिस्थिति सर्जाई रही छे। आ प्रयोग एटला माटे छे के आपणे मरचू अने करागे लीधु बराबर, घरे जईने ए लोको पाणीमां नाखीने जोई शके छे के जे वेर होय જે વેર હોય ઉપર તરીને આવી જાય બરાબર, જે ઓરિજિનલ મરચું હોય નીચે રહી જાય બરાબર। અમુક ટાઈમ એવી ગલત પ્રેમી થાય કે લાકડાનું વેર બધામાં નથી હોતું, આ વર્ષે એવું કે બીજડાનું જે દળેલું અંદર હોય અમુક વસ્તુ ફોરું હોય એટલે અમુક મરચું ઉપર તરીને આવી શકે છે, બધું કોઈ પેલું હોતું નથી બરાબર। એના ગલત પ્રેમી માટે આ લોકો ગેરપ્રયોગ કરે છે બરાબર। અમારા જે ગ્રાહક આવે એ ઘણા બધાને અમે કહીએ છીએ ઘેરે જઈને પ્રયોગ કરવા વિનંતી, એટલે એ બધાને વિશ્વાસ હાલવા માટે અમારે તો દિવેલથી જ મોવાય છે, પણ જે બીજી જગ્યાએ જે પ્રોસેસ થઈ રહ્યું છે કોઈ કેવી રીતના કલર નાખે છે એ કોઈ માહિતી નથી, બાકી પણ અમારે તો એ ચોખ્ખો માલ વેચવામાં આવે છે બરાબર। મરચું ખરીદતા એક ચોખ્ખું અને સ્વસ્થ આપણે 12 મહિના ચાલે એવું સુધી મરચું લેવાનું હોય, ભરવાનું હોય, જેથી કરીને અમે સાથે ભાઈ સાથે ઊભા રહીને રૂબરૂ દળાઈએ છીએ અને ઘરે લઈ જઈએ છીએ। હા, એમાં કેર કરવા માટે શું અત્યારે થોડું ઘણું મિક્સ આવતું હોય બજારની અંદર, અહીંયા રૂબરૂ દળીને જ લઈ જઈએ છીએ, દર સાલે અહીંથી લઈ જઈએ છીએ અમે, એટલે રૂબરૂ દળાઈએ તો આપણે ભરોસો 100% ભરોસો, એક જ મશીન ઉપર જોઈ રહ્યાનું દળાઈ જોવાનું, એ તો આપણને ખ્યાલ ના આવે કે વેપારી શું મિક્સ કરતા હોય આપણને કોઈ ખ્યાલ આવતો નથી, આપણે આપણી રીતે આપણે દળાઈ એટલે આપણને વિશ્વાસ છે કે આપણે સારું દળાવ્યું છે એમ। જે દળીએ એ કુરું મરચું આવે એકદમ લાલ આવે નહીં, પછી આપણે જે દિવેલામાં આપણે અમે મોવીએ એમાં લાલ થઈ જાય દિવેલમાં નાખવા, એટલે કલર લાવવા માટે લાલ લાવવા માટે દિવેલ નાખવું પડે અંદર, એનાથી મરચું ખરાબ થાય નહીં, એ વખતે અમારે આ રીતના ગ્રાહક પસંદ કરી લે। તો જે રીતે વિજાપુરમાંથી અખાતે મરચાનો જથ્થો પકડાયો છે તે લોકો કલરનો ઉપયોગ કરતા હતા, તો એ મરચામાં આ મરચામાં ફરક શું? આ અમારે બધું મહારાષ્ટ્રનું મરચું છે બરાબર, આ મરચામાં એવું છે કે અહીંયા કને અમે જે દળીએ બરાબર, ધારો કે રેશમ પટ્ટી છે અમે દળીએ છીએ એમાં કલર તો આવે, લાલ કલર તો આવે જ બરાબર, એમાં જો મરચું આપણે દિવેલથી મોઈએ એકદમ લાલ ચોર થઈ જાય બરાબર, બાકી કોઈ મોકો ભેળ શેર આવે ને। 2 દિવસથી અમારી રેકી ચાલુ હતી અને રેકી દરમિયાન ગઈકાલે રાત્રે 8 થી 12 સુધી અમે સતત રેકી કરી કે એની મોમેન્ટ પહેલા જાણી કે કઈ કઈ વસ્તુ ઇન્ડોર કરી રહ્યો છે, કઈ કઈ વસ્તુ આઉટડોર કરી રહ્યો છે ઓટો દ્વારા કે મજૂર દ્વારા, તો અમે એની તપાસ કરી અને પછી એમને અમે અંદર ત્રાટક્યા ડાયરેક્ટ, તો 151 જેવી બેગ એને તૈયાર કરેલી હતી, એમાં હલકી ગુણવત્તાનું જે મરચું, પ્રાથમિક દ્રષ્ટિ અમને એવું લાગ્યું કે હલકી ગુણવત્તાનું જે મરચું હોય એને દળી અને એની અંદર કલર મિક્સ કરી અને એ ઉચ્ચ ગુણવત્તાનું કલરયુક્ત મરચું એ રીતે એનું પેકિંગ કરી અને માર્કેટની અંદર વેચાણ કરતો અમને માલુમ પડે, એ રેડી ટુ ડિસ્પેચ 151 બેગ એને તૈયાર કરેલી, પણ જેવો માર્કેટમાં જતા પહેલાં જ અમે એને ત્યાં પકડી પાડેલો અને તમામ સેમ્પલ લઈ અને તમામ જથ્થો સ્થળ ઉપર સીઝ કરેલો। અત્યારે ઉનાળામાં જયારે મરી મસાલા ભરવાની સિઝન ચાલતી હોય ત્યારે માર્કેટમાં એનું વ્યાપ વેચાણ વિતરણ ખરીદ વેચાણ વધતું હોય છે, આવા સંજોગોમાં કોઈ આ સંજોગોનો ખોટો ગેરલાભ ના લે અને લોકોના નાગરિકોના સ્વાસ્થ્ય કોઈ છેડા ન કરે માટે ટીમ સતત કામ કરતી હોય છે। અમે મરી મસાલાની ડ્રાઈવ અત્યારે કેમ્પેન મોડમાં ચલાવી રહ્યા છીએ, એમાં ગઈકાલે વિજાપુરમાંથી રાત્રે એક ગોડાઉનમાંથી એક મહેશ્વરી નામના વ્યક્તિ આજે એક મરચાનો પાવડર બનાવતા હતા, એને ત્યાંથી મરચાનો પાવડર અને સિન્થેટિક કલર મળી આવ્યો છે, લગભગ 4 ટન જેટલો માલ જપ્ત કર્યો છે જેની કિંમત 10 લાખ જેટલી થાય છે, અને ત્યાં જે એક અખાદ્ય કલર હોય એનો પણ જથ્થો મળી આવેલો છે। આમ એક હલકી ગુણવત્તાના મરચા લઈને એને એક લાલ ચટક કલર સિન્થેટિક કલર વાપરીને એક આ લૂઝ મરચું બનાવતા હતા અને પોતાની કોઈ બ્રાન્ડ નથી અને હોલસેલના માર્કેટમાં વેચતા તેવું ધ્યાને આવેલું છે, અને આ વ્યક્તિ આનું તપાસ કરતા પાસ્ટમાં પણ આવું એક કૃત્ય કરતા પકડાયેલા હતા, એની સામે ઓલરેડી ફોજદારી કેસ ચાલી રહ્યો છે।
અને આવું ન બને એના માટે આપણે નાગરિકો જાગૃત રહે, મીડિયા જાગૃત રહે, અને આવું કોઈ પણ ખોટી કામગીરી કરતા હોય તો એનું તરત ધ્યાન દોરે જેથી આપણે એનું બાર બંધ કરીએ. જે રીતે આ વિક્રેતા છે, વિક્રેતા આપણને બતાવશે કે મરચું પાણીમાં નાખવાથી શું પરિસ્થિતિ થાય છે. આ ડબલ બેડકી મરચું છે તેમની પાસે, અને ડબલ બેડકી મરચાની એક ચમચી તેઓ હાલ પાણીમાં નાખી રહ્યા છે. આ ચર્ચાનો આપ કલર જોઈ શકો છો, નેચરલ કલર જે અત્યંત લાલ કલરનું છે. હાલ પાણીમાં નાખવાથી જો અંદર વેર કે કોઈ અન્ય પદાર્થ હશે તો તે પાણીમાં તરશે, જ્યારે અસલી મરચું હશે કે ઓરિજિનલ મરચું હશે તો પાણીમાં બેસી જશે. અન્ય કોઈ પદાર્થ હોય તો તે પણ પાણીની ઉપર આવી જાય છે, જે અંદર કોઈ મિલાવટ હોય તે પણ પાણીની ઉપર આવી જાય છે, જ્યારે અસલી મરચું હોય તે પાણીની અંદર મિક્સ થઈ જાય છે અને પાણીનો કલર સંપૂર્ણ રીતે લાલ થઈ જાય છે. જ્યારે કોઈ અંદર પદાર્થની મિલાવટ કરવામાં આવી હોય તો તે ઉપર તરતો આવે છે, વેર હોય તો તે હલકો હોવાને કારણે પાણીની ઉપર આવી જાય છે. આમ કોઈ પણ વ્યક્તિ અસલી કે મરચું નકલી છે તેની ઓળખ લેબોરેટરીમાં ગયા વિના પોતાના ઘરે પણ આ રીતે કરી શકે છે. ઘરે જ પણ આ વ્યક્તિઓ આપણે જાતે કરી શકીએ છીએ. પાણીમાં મરચા નાખવાથી જો તેની અંદર કોઈ મિલાવટ હશે તો તે મિલાવટ ઉપર આવી જશે, જ્યારે ઓરિજિનલ મરચું હશે તો તે નીચે બેસી જશે. જ્યારે ઉપર જે દેખાઈ રહ્યા છે તે મરચાના બીજ છે, જે બીજનો ભાગ હલકો હોવાને કારણે પાણીની ઉપર આવી જાય છે. પરંતુ વેર કે કોઈ અન્ય પદાર્થ હોય તો તે તરત જ અલગ તરીને આવી જાય છે, કલર હોય તે પણ અલગ થઈ જાય છે. જ્યારે આ મરચું અસલી હોવાને કારણે પાણીમાં સંપૂર્ણપણે તેનો પાણીની સાથે મળી ગયું છે. આમ આ રીતે કોઈ પણ વ્યક્તિ ઘરે અસલી મરચું છે કે નકલી તે જાણી શકે છે.